વલસાડમાં આનંદ ચૌદશના શ્રીજી વિસર્જનને લઈને શાંતિ સમિતિની બેઠકમાં શ્રીજીની પ્રતિમાનું ઘરમાં જ કુંડ બનાવી વિસર્જન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના મહામારીને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને ગણેશજીની મૂર્તિઓ ઘરમાં વિસર્જન કરવા જણાવ્યું હતું. નદી કે તળાવમાં પીઓપી કે માટીની મૂર્તિઓ વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જિલ્લામાં વિસર્જન યાત્રામાં લોકટોળું એકત્રિત થતું હોવાથી લોકોને કોરોના સંક્રમણથી બચાવવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેને લઈ વલસાડ સિટી પીઆઈ તથા ડીવાયએસપી એમ.એન. ચાવડા દ્વારા ગણેશ ભક્તો અને શાંતિ સમિતિના સભ્યો સાથે એક બેઠક કરી ઘરે સ્થાપના કરેલ શ્રીજીની પ્રતિમાનું ઘરમાં જ વિસર્જન કરવા અને કોઈપણ વિસર્જન યાત્રા ન કાઢવા જણાવ્યું હતું. ગણેશ ભક્તોએ કલેક્ટરના જાહેરનામાને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે ઘરમાં જ કુંડ બનાવી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવાની ગણેશ ભક્તોએ ખાતરી આપી હતી. તો બીજી તરફ આજે અનંત ચૌદશના શ્રીજીનું વિસર્જનને લઈ વલસાડ શહેરના તિથલ બીચ, ઔરંગા નદી તેમજ વાંકી નદી કાંઠે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કલેક્ટરના જાહેરનામાનો કડકાઈથી વલસાડ પોલીસ અમલ કરાવી રહી છે. હાલમાં જે વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે તે અનુસંધાને આ રોગચાળાનો ફેલાવો ન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને તે જાહેરનામા અનુસંધાને ગણેશ ભક્તો દ્વારા 2 ફૂટથી નાની મૂર્તિની અને ઘરની અંદર જ સ્થાપના કરવામાં આવેલી છે. તે બદલ હાલમાં પોલીસ તંત્ર દ્વારા, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા, પોલીસ પરિવાર દ્વારા ગણેશ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે કે જે લોકોએ જાહેરનામાનો અમલ કરી અને પોલીસ અને પ્રશાસનને સાથ સહકાર આપ્યો છે. તે અનુસંધાને આવતીકાલે 1 સપ્ટેમ્બરે ગણપતિ સ્થાપના પૂર્ણ થઈ અને ગણપતિનું વિસર્જન કરવાનો ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. પરંતુ હાલમાં આ કોરોના મહામારીના અનુસંધાને કલેક્ટર સાહેબ દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને તેનો સખ્તાઈથી અમલ કરવા માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામ થાણા અમલદારને સૂચના આપવામાં આવેલી છે અને તેના અનુસંધાને ગણેશ ભક્તો જે સ્થાપકો છે તેને પોલીસ દ્વારા અને સારા પ્રતિષ્ઠિત માણસો દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કે ગણપતિ વિસર્જન માટેના કોઈ સરઘસો કાઢવા નહીં અને બહુ સાદાઈથી શાંતિથી પોતાના ઘરની અંદર જ એક તપેલું કે કોઈ મોટું પીપળું બનાવી અને પાણી ભરી અને તેમાં જ મૂર્તિનું વિસર્જન કરવા માટે કાર્યવાહી કરવી, તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ગણેશ ભક્તો, વલસાડ જિલ્લાના ગણેશ ભક્તોને અપીલ કરવામાં આવે છે કે કોઈએ પણ પ્રોસેસન કાઢવું નહીં અને નદી નાળામાં વિસર્જન કરવા માટે જવું નહીં. પોતાના ઘરે જ પાણીમાં વિસર્જન, ગણપતિની મૂર્તિ છે તેનું વિસર્જન કરી અને પોલીસ વિભાગને અને પ્રશાસનને સાથ સહકાર આપવા માટે અમે સૌને અપીલ કરીએ છીએ. હાલમાં પોલીસ વિભાગ દ્વારા પણ જુદા જુદા ઓવારા ખાતે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ફાળવી અને જો કોઈ માણસ આ રીતે પ્રોસેસન કાઢી અને વિસર્જન કરવા આવશે તો તેમના વિરુદ્ધમાં પણ જાહેરનામા ભંગના ગુના દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે, જેથી કોઈએ આ ગુનાનો ભોગ ન બનવું પડે અને તેઓની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી ન થાય તે માટે જાહેરનામાનો અમલ કરી અને કોઈ સરઘસ કાઢે નહીં, નદી નાળા ખાતે વિસર્જન કરવા માટે જાય નહીં ત્યાં બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં રાખવામાં આવેલો છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી.